જયા પાર્વતીના વ્રત નિમિત્તે યુવતીઓ આખી રાત જાગરણ કરીને આ તહેવારની ઉજવણી કરતી હોય છે. તે દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ઉજવણીના રંગમાં ભંગ ન પડે તે માટે પોલીસે અગાઉથી જ તૈયારીઓ કરી દીધી હોય તેવી રીતે તમામ સ્ટાફ હરવા ફરવાના સ્થળ પર બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો હતો. ખુદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે બંદોબસ્તનો મોરચો સંભાળી લઈ પોલીસના ચેકિંગ પર નજર રાખી હતી. તેમજ રાત્રે 8 વાગ્યાથી અલગ અલગ પોલીસ મથકના PI તેમજ સ્ટાફ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ SOG સહિતની બ્રાન્ચ બંદોબસ્તમાં જોતરાઈ ગઈ હતી. જાગરણ નિમિત્તે સૌથી વધુ ટ્રાફિક રેસકોર્સ રિંગ રોડ પર જોવા મળતો હોવાના કારણે પોલીસે વધુ સંખ્યામાં અહીં બંદોબસ્ત ગોઠવ્યો હતો. બંદોબસ્ત દરમિયાન જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ કિસાનપરા ચોક ખાતે આવી પહોંચ્યા હતા અને કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત અધિકારીઓએ પણ આખી રાત વાહન ચેકિંગ તેમજ બંદોબસ્ત જાળવ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત ઉપરાંત સઘન વાહન ચેકિંગના કારણે તહેવારની શાંતિપૂર્વક ઉજવણી થઈ હતી. સાથે સાથે કારણ વગર ઉજાગરા કરીને બહાર ફરવા નીકળેલી યુવતીઓને પજવનાર રોમિયોની ખો ભૂલાવી દેવામાં આવી હતી. આ સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલ ચેકિંગ, નંબર પ્લેટ વગરના અનેક સ્કૂટરો પકડાયા, તેને તત્કાલિક ડિટેન કરાયા હતા. તો ખોટી રીતે બહાર રખડતા તત્વો જોવા મળતા તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તેમજ જાગરણનું પર્વ હોવાના કારણે રાજકોટમાં રાત પડીને દિવસ ઉગ્યો જેવો માહોલ જામ્યો હતો. હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની દુકાન ઉપર હળઠેઠ મેદની જામી હતી. આ ઉપરાંત થિયેટરો દ્વારા પણ મિડનાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું હોવાથી આ તમામ હાઉસફુલ થઈ ગયા હતા. આવી જ રીતે શહેરની વચ્ચોવચ્ચ આવેલા ફનવર્લ્ડમાં પણ આખી રાત લોકો હલ્લાગુલ કરી તહેવાર માણ્યો હતો.